हेलो, गुड मॉर्निंग छोकराओ। धोरण 6 इंग्लिश यूनिट 4 सुधी कम्प्लीट करेलू आपणे लास्ट लेक्चरमां, बराबर? अहींया सुधी कम्प्लीट करेलू। यूनिट 5 चालू करिए, जोईए भाषांतर आपणे। एक्टिविटी 1, रीसेट द पोएम। हियर कम्स मिस्टर मिस दास टू चेक हर क्लास। એનો જે ક્લાસ છે એ ચેક કરવા માટે આવી છે કોણ? મિસ દાસ। ફર્સ્ટ ઇઝ ટોમ, હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ। પહેલું કોણ છે? ટોમ, કે જે એ આપણે ભાષાંતર આનું બી કમ્પ્લીટ કરેલું આઈ થિંક, બરાબર? આ કમ્પ્લીટ થઈ ગયું હતું, આ થઈ ગયું હતું એક્ટિવિટી 3। આ બી આપણે કમ્પ્લીટ કરેલું, એના નામ લખવાના હતા અહીંયા। પછી જોવાનું હતું કે કોણ જીત્યું રેસ, એનું નામ લખવાનું, કોણ છેલ્લું આવ્યું, કોણ ત્રીજું આવ્યું, કોણ પાંચમું આવ્યું, રાઈટ? પછી આના ઉપરથી મેં ગૂગલ કરવાનું કીધું હતું કે આ બધાના એ લોકોની કાર્ય અવધિ એટલે કે કેટલા સમયથી કેટલા સમય સુધી વચ્ચે એ લોકોએ કામ કરેલું અહીંયા ટેબલમાં લખવાનું, અને આ સેન્ટેન્સને કરેક્ટ કરવાના, સાચું હોય તો એમને રાખવાનું અને ખોટું હોય તો એને સુધારીને ફરીથી લખવાનું। એક્ટિવિટી 5, હન્ટર ઓર હન્ટેડ। હન્ટર એટલે શિકારી અને હન્ટેડ એટલે ભયાનક। જોઈએ ભાષાંતર એવું। ધેર વોઝ અ બ્યુટિફુલ લેક, ફોરેસ્ટ, ફોર ફ્રેન્ડ્સ, અ ડિયર, ક્રો, માઉસ એન્ડ ટર્ટલ લીવ ધેર। એક મોટું મસ્ત તળાવ હતું જંગલમાં, ત્યાં ચાર ફ્રેન્ડ રહેતા હતા, ચાર મિત્ર। કયા? ડિયર એટલે હરણ, ક્રો કાગડો, માઉસ ઉંદર, અને ટર્ટલ એટલે કાચબો, બરાબર? ધે મીટ એવરી ડે નિયર ધ લેક, રોજ મળતા હતા। એઝ યુઝ્યુઅલ ધે મીટ વન ડે બટ ડિયર વોઝ મિસિંગ। એક દિવસ બધા મળ્યા પણ ડિયર એટલે હરણ નહોતું। તો માઉસે પૂછ્યું, ફ્રેન્ડ્સ વેર ધ ડિયર, એ ક્યાં છે? તો કાગડો કે, ડોન્ટ વરી, શી વિલ બી હિયર સૂન। કાગડો કે, હમણાં આવી જશે। ટર્ટલ કાચબો એ કહે છે કે, શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, શી મે બી ઇન ટ્રબલ ટુડે, કે એ તો રોજ ટાઈમે આવી જતું હતું, ટ્રબલ એટલે મુશ્કેલીમાં હશે કંઈક આજે। માઉસ, આઈ થિંક યુ આર રાઇટ, ઇટ્સ ટુ લેટ, શી મે બી ઇન ટ્રબલ, કે હા, કે તું સાચું છે, એ કદાચ ટ્રબલમાં હશે। ક્રો કાગડો કહે છે, વેલ ડોન્ટ વરી, આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, આઈ વિલ ફાઇન્ડ હર આઉટ। તો કાગડો કહે છે કે, હું જંગલ ઉપર ઉડી જઉં, મને દેખાઈ જશે કે ક્યાં છુપાયું છે, કઈ શું કન્ડિશનમાં છે। ટર્ટલ કાચબો કહે છે કે, વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર, એ કે અમને જલ્દી ને જલ્દી જાણ કરે છે। ધ ક્રો કાગડો કહે છે, સર્ટિનલી, ચોક્કસ, આઈ વિલ, હું કરીશ। ધ ક્રો ફ્લ્યુ ઓવર ધ જંગલ ફોરેસ્ટ, હી હર્ડ ધ ડિયર વોઇસ, એનો અવાજ સાંભળ્યો, ઉપર ઉડતું હતું ને ત્યારે। ડિયર સેઝ, હેલ્પ હેલ્પ, કેન સમવન હિયર મી, આઈ એમ ટ્રેપ્ડ, આઈ કેન નોટ ફ્રી માય સેલ્ફ, પ્લીઝ હેલ્પ। તો ડિયર દેખાયું એ બૂમો પાડતું હતું, શું મદદ કરો મદદ કરો, હું અહીંયા ફસાઈ ગયો છું, હું અહીંયાથી છૂટી શકતો નથી, મને હેલ્પ કરો। ધ ક્રો હર્ડ ધ ડિયર ક્રાઇસિસ, હી કેમ ડાઉન, એનો અવાજ સાંભળીને નીચે ઉતર્યો। તો ક્રો સેઝ, હે ફ્રેન્ડ, હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ, કે કઈ રીતે તું ફસાયો? તો ડિયર કહે છે કે, અ હન્ટર ટ્રેપ્ડ મી, એ કે હન્ટર એટલે શિકારીએ મને ફસાવી દીધો છે। તો ક્રો કે છે, નો પ્રોબ્લેમ, આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ્સ અબાઉટ યુ, વી વિલ ડૂ સમથિંગ ટુ સેવ યુ ફ્રોમ ધ ઇન્ટરનેટ, કે હું આપણા મિત્રોને બધાને કહું છું અને તને અહીંયાથી બચાવવાનો પ્રયત્ન કરીએ। ધ ક્રો હર્ડલી ફ્લુ બેક એન્ડ ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ અબાઉટ યર કન્ડિશન, ફરીથી એ ગયો અને બધા ફ્રેન્ડોને આની કન્ડિશન વિશે કીધું કે આવું થયું છે। તો ટર્ટલ કાચબો કે, ઓ માય ગોડ, હાઉ કેન વી સેવ હર, કઈ રીતે આપણે એને બચાવી શકીએ? તો માઉસ કે, આઈ હેવ એન આઈડિયા, આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ, હું ત્યાં જઈશ અને બધી નેટને કટ કરી દઈશ।
તો ક્રો કહે છે ધેટ્સ ગ્રેટ આઈ કેન ટેક યુ ધેર, કે હું તને ત્યાં લઈ જાઉં ફાસ્ટર. હે લિટલ ફ્રેન્ડ્સ કમ ઓન આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક, કે હું તને મારી ચાંચમાં ઉચકીને લઈ જાઉં ત્યાં. તો ટર્ટલ કહે છે કે આઈ વિશ આઈ કુડ ડૂ સમથિંગ, આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ. તો કાચબુ કે મારે તમને હેલ્પ કરવી છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી આઈ વિલ રીચ ધેર, આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, કે હું ધીમે ધીમે આવું છું ત્યાં અને મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ ધે સો ધ ટ્રેપ ડિયર. ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ કટ ધ નેટ, તે પહોંચી ગયા ઝડપી અને ઉંદરે પોતાની પેલી નેટ કાપવાની શરૂ કરી દીધી. તો ક્રો કાગડો કહે છે કે ઇન અ લો વોઇસ, હે બી કેરફુલ, સી હન્ટર્સ ઇઝ કમિંગ, હાઈડ યોર સેલ્ફ, કે ધ્યાન રાખજો પેલો હન્ટર શિકારી આવે છે, તું સમતાઈ જા. એવરી વન હાઈડ ધેમ સેલ્ફ ક્વિકલી, બધાએ પોતાની જાતને સંતાડી દીધી. ધે નોટિસ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી, એણે પેલા શિકારીએ જોયું કે ટર્ટલ કાચબો ધીમે ધીમે આવે છે. ટર્ટલ કે વેર આર માય ફ્રેન્ડ્સ, આઈ કેન નોટ સી એની વન, કે હું કોઈ જોઈ શકતો નથી, કેમ ગયા બધા. તો હન્ટર કે બટ આઈ કેન સી યુ લિટલ ક્રિએચર. તો હન્ટર શિકારી આને જોઈ ગઈ કે હું તને જોઈ શકું છું, એ કે નાના કદવાળા પ્રાણી. તો હન્ટર કોટ ધ ટર્ટલ, ધેન હી લુક્ડ ફોર ધ ડીયર, એ પકડી લીધું પેલાને અને પછી જોવા લાગ્યો કે બીજું કયું છે પ્રાણી. હન્ટર સેઝ વેર ઇઝ ધ ડિયર, ઇવન માય નેટ ઇઝ ટોન, કે ડિયર ક્યાં છે, કે મારી નેટ બી તૂટેલી છે. હી પુટ ધ ટર્ટલ ઇન ધ સેક એન્ડ કેરીડ ઇટ ઓફ, ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધેર હાઈડિંગ પ્લેસીસ. જ્યારે કાચમાને પકડ્યો ત્યારે બધા ફ્રેન્ડ એનો બહાર આવી ગયા જે હંતાઈ ગયા હતા ને. માઉસ સેઝ વી સેવ્ડ અવર ફ્રેન્ડ્સ એન્ડ લોસ્ટ વન, એકને બચાવીને પાછો બીજો ફસાઈ ગયો. તો ક્રો કે છે વોટ વિલ વી ડૂ નાવ, હાઉ કેન વી સેવ હિમ, કે હવે શું કરીશું. ધે વિલ ઓલ સેટ સ્પીચલેસ, ફરીથી એ લોકો દુઃખી થઈ ગયા અને વિચારવા લાગ્યા. તો ડિયર હરણ કે છે હે ડોન્ટ વરી, લેટ્સ મૂવ, આઈ હેવ એન વન્ડરફુલ આઈડિયા, આઈ વિલ લાઈટ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ, કે હું અહીંયા પડી જાઉં છું અને મરેલું મરેલાની જેમ પડી જાઉં. વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ, ધ હન્ટર વિલ ચેસ મી એન્ડ ધ હન્ટર વિલ ચેઝ મી, અવર ફ્રેન્ડ માઉસ કેન ડૂ ધ રેસ્ટ ડ્યુરિંગ ધ નેક્સ્ટ ડેડ ટાઈમ, એ કે હું મરેલાની જેમ પ્રિટેન્ડ કરું અને પછી પેલો મને પકડવા આવશે એટલે હું પાછું ભાગવા મળીશ. તો કાગડો કહે છે બટ ધીસ કેન બી ડેન્જરસ, કે આ ડેન્જરસ છે કે ભયાનક. ડિયર કહે છે કે ડોન્ટ વરી, જોઈએ, આઈ વિલ બી કેરફુલ. ધ ડિયર લે ડાઉન, વેન ધ હન્ટર કેમ ધેટ વે ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ, જે પ્લાન બનાવતા એ મુજબ ડિયર પડી ગયું જમીન પર. ધ હન્ટર થ્રુ ધ સેક એન્ડ રેન આફ્ટર ડિયર, વિધ ઇન નો ટાઈમ ધ માઉસ કટ ધ હોલ, જે પ્લાન બનાવતા એ કર્યું પછી માઉસે પેલો હોલ કટ કરી નાખ્યો. ધ સેક ધ ટર્ટલ કેમ આઉટ ધ ડોર, ડિયર હેડ હર સેલ્ફ ઇન અ બુશ. ધ હન્ટર થ્રુ આઈ, અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ધ બુશ. વેન હી કેમ બેક હી સો દેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક. જ્યારે બિચારો પેલો રખડીને પાછો આવ્યો ત્યારે જોયું કે ટર્ટલ એટલે કે કાચબો હતો નહીં એની જાણમાં. હન્ટર સેઝ અલાસ આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રાઇઝ ટુડે, બંનેને મેં ગુમાવ્યા, ધ ડિયર ઇન ધ ટર્ટલ, હાઉ ફુલિશ આઈ એમ, કે હું કેવો પાગલ છું. ટુડે આઈ હેવ બિકમ ધેર પ્રે, કે હું એનો શિકારી બની ગયો, હું એની જાણમાં આવી ગયો એ કે હું. ધ ફ્રેન્ડ્સ રીજોઇસિસ ધેર વિક્ટરી, ફરીથી એ લોકો મળીને વિક્ટરી એટલે એ લોકોની સફળતા મેળવી, બરાબર.
આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે બીથી ચાલુ થાય છે શબ્દ, એમાં ડબલ્યુથી ચાલુ થતા શબ્દ લખવાના છે. વન્ડરફુલ છે, બરાબર, એ બધા પાઠમાંથી જોઈને. વુડ ઇટ વોટ, ક્રાવલિંગ કોણ કરે તો કે ટર્ટલ, ફ્લાઇંગ કોણ કરે તો ક્રો, બરાબર, થ્રોઈંગ કોણ કરે, ઇન્ફોર્મિંગ કોણે કર્યું તો ક્રોએ, કટિંગ કોણ કર્યું, માઉસે, હાઈડિંગ કોણ થઈ ગયું હતું, ટર્ટલ, ચેઝિંગ કોણે કર્યું, ડિયર, હન્ટર, વેઇટિંગ કોણે કર્યું, બીજો કયો બાકી હતો એનું નામ લખ્યું, બરાબર. પછી ડી, માર્ક ધ સેન્ટેન્સ ઇન ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. તો સેન્ટેન્સ જોવાના કે ટ્રુ હોય તો ટ્રુ લખવાનું અને ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું, બરાબર. ધ ક્રો એન્ડ ડિયર વેટ રિલેટિવ, રિલેટિવ હતા નહીં, શું હતા, બંને ફ્રેન્ડ્સ હતા, તો ફોલ્સ આવશે. અને ક્વેશ્ચન આન્સર લખવાના છે, ખાલી જગ્યા પૂરવાની. ડિયર છે, બરાબર, લોક છે, ફોલો છે, ટુ, બરાબર, ફૂડ. બી, ફાઇન્ડ ધ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. જાતે કરવાનું. એક્ટિવિટી 7 નથી કરવાની. એક્ટિવિટી 8 છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.